રાણાવાવની જાંબુવંતી ગુફા ખાતે ભીમ 11 ની ઉજવણી કરવામાં આવી હતી, તો સાથે ગુફાના સંત રામેશ્વર દાસજીની બ્રહ્મલીન તિથિ હોવાની શોભાયાત્રા, રામધૂન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા સહિતના ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ નિર્વાણ તિથિ નિમિત્તે જે કઈ સંતો મહંતો સૌ સાથે મળી અને આજે દિવ્યાતિ દિવ્ય જે બાપુની જે કાંઈ તિથિ ઉજવવામાં આવે છે, એટલે કે નિર્વાણ તિથિ છે અને નિર્વાણ તિથિ જે ઉજવવામાં આવે છે, સૌનો સાથ બધાને સાથે રાખી અને આ પાવન દિવસની અંદરમાં આજુબાજુના આપણા વિસ્તારના લોકો તેમજ બાપુના અન્ય સેવકગણ સહિત બધા લોકો અહીં આવે છે, બાપુના દર્શન કરે છે, અંદર ગુફાની અંદરમાં જઈ અને શિવજીના પણ દર્શન કરે છે, ઠાકોર મંદિરમાં જાય છે, ઠાકોર મંદિરમાં દર્શન અને ત્યાર પછી જે મુખ્ય હેતુ કે જે બાપુનો અમારે એક શબ્દ છે કે શ્યારામ પાઈએ શ્યારામ ભજન કીજીએ, પાઈએ એટલે મતલબ એવો છે કે તમે આવ્યા છો, ભગવાનના દર્શન કરો અને પરમાત્માનો પ્રસાદ લ્યો. એટલે અહીંયા સવારે 11 વાગ્યાથી અવિરત પ્રસાદ ચાલુ થઈ જાય છે. આ પ્રસાદની અંદરમાં જેમ કોઈ એકાદશી રહ્યા હોય તો એમના માટે સૂકી ભાજીની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રસાદ તો કે ગુંદી ગાંઠિયા અને બાપુના પ્રિય જે ઠાકોરજીના અમારે પ્રિય પ્રસાદ એ ચણા પણ રાખવામાં આવે છે. 11 વાગ્યાથી લઈ અને પ્રસાદ ચાલુ થાય છે રાત્રે મોડા 9 વાગ્યા સુધી. જે લોકો આવે છે દર્શન કરે છે અને આ બધા ભક્તોને જેની ઈચ્છા અનુસાર બધા પ્રસાદ પ્રાપ્ત કરે છે.